भरूच जिल्लाना नेत्रंग खाते आवेल चासवा डेरीना बोर्ड ऑफ डायरेक्टरनी चूंटणीना सत्ता कब्जे करवा माटे उम्मेदवारोए सभासद मतदारोने रीझावानो प्रयास शुरू कर्यो छे। नेत्रंग तालुकामां वसवाट करती गरीब प्रजानी जीवादोरी समान चासवा डेरीनुं चूंटणी प्रक्रिया माटे जाहेरनामुं सभासदोना विरोधना सूर साथे जाहेर थयुं छे। चूंटणी नजीक आवता नेत्रंग तालुकानुं राजकारण गरमायुं छे। चासवा डेरीमां सत्ता प्राप्त करवा माटे एडी चोटीनું જોર લગાવવામાં આવી રહ્યું છે, જેમાં સહકારી મંડળીના પેટા કાયદા પ્રમાણે ડેલિગેટની વરણી નિમિત્તે સત્તા પક્ષે ખોટા દસ્તાવેજો ખોટી સહી કરી ડેલિગેટની નિમણૂક કરી દેવાતા ચાસવા ડેરી પર મોટી સંખ્યામાં સભાસદો ધસી આવી હોબાળો મચાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને સભાસદોએ મુખ્ય ચૂંટણી અધિકારી પાસે માહિતી માંગી હતી, જ્યાં ચૂંટણી અધિકારીએ 352 સભાસદોમાંથી ફક્ત 35 સભાસદોને હાજર રહેવા કહ્યું હતું। લેખિતમાં જણાવ્યું હતું કે જેમાં 200 જેટલા લોકોમાં ફક્ત 35 જેટલા લોકો હાજર રહ્યા હોવા છતાં 20 ડેલિગેટની વરણી કરાય એ શક્ય બની શકે છે। તે સભાસદોમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે અને 352 જેટલા સભાસદોમાંથી મત આપી શકે અને ચૂંટણીમાં દાવેદારી કરી શકે તેવા ડેલિગેટની વરણી માટે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહી ડેલિગેટ નિમાવવાની પ્રક્રિયા ગેરનીતિ થયા હોવાના આક્ષેપ થયા હતા। અવારનવાર સમયમાં ઘેરા પ્રત્યાઘાતો અણસાર જણાઈ રહ્યા છે। चासवा डेरी व्यवस्थापक कमिटी मुदत पूरी थे तारीख 28/11/2020 रोज जाहिरनामु प्रसिद्ध कर मंडली पेटा कायदा विरुद्ध जाइने गैरबंधारण रीते बहार पड़वा अमे सखत विरोध करे। आज एट्ले कि तारीख 11/20 रोज पेटा कायदा नियम प्रमाण जे गामों में प्रतिनिधिओ चूंटवाना थाय એની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને એ પ્રક્રિયા ચૂંટણી અધિકારીને સમક્ષ આવીને હાજર રહીને પોતાની સંમતિ સાથે પેટા કાયદામાં બતાવેલા નિયમ પ્રમાણે કરવાની હોય છે, પરંતુ એ આ પ્રક્રિયાની અંદર માત્ર ને માત્ર 35 સભાસદોએ ભાગ લીધો છે અને એ 35 સભાસદોએ ભાગ લીધો છે અને એની અંદરથી 10માંથી 1 પ્રતિનિધિ નિમણૂક કરવા જઈએ તો માત્ર ને માત્ર 3 પ્રતિનિધિ એમાંથી નક્કી થઈ શકે એમ છે। તેમ છતાં ખોટી સભાસદોની સંયોગ કરીને અગાઉથી આ બધું પ્લાનિંગ સાથે 27 જેટલા ડેલિગેટોની જાહેરાત કરીને ખોટી મતદાર યાદી શું છે બહાર પાડેલ છે, જે ગેરબંધારણીય છે અને આ પ્રક્રિયા જે કરવામાં આવી છે એ પણ શું છે ગેરબંધારણીય રીતે કરવામાં આવી છે, એકતરફી નિર્ણય લઈને કરવામાં આવી છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આ પ્રક્રિયા ફરીથી નિષ્પક્ષ રીતે પારદર્શક રીતે અધિકારીઓની હાજરીમાં વિડીયો શૂટિંગ સાથે કરવામાં આવે તો જ અમારા સભાસદોને ન્યાય મળે એમ છે। આ આખી પ્રક્રિયા ખોટી રીતે કરીને આ આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારની અંદર આ મંડળીમાં 99% આદિવાસીઓ દૂધ ભરે છે, એના ઉપર પોતાનો કબજો જમાવીને આદિવાસીઓનું શોષણ કરવાની આ જે નીતિ છે એ બંધ થવી જોઈએ અને જો એ પ્રમાણે કરવામાં નહીં આવશે તો અમે મોટા પાયે આંદોલન કરીશું અને અહીંયા ભલે અમારે જે કંઈક નુકસાન વેઠવું પડે એ નુકસાન વેઠીશું અને દૂધ આવતું પણ શું છે અમે બંધ કરી દઈશું, જેથી જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત લડવાના છીએ અને એટલા માટે જે તે સક્ષમ અધિકારીઓએ આ સંબંધિત તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને આ ચૂંટણી પ્રક્રિયા રદ કરીને નિષ્પક્ષ રીતે આ ચૂંટણી થાય એના માટે નિષ્પક્ષ ચૂંટણી થાય એવી અમારી ખાસ માંગ છે અને સરકારને પણ એ માંગ છે કે આદિવાસી બહુમતી ધરાવતા આ વિસ્તારની અંદર જો આટલો મોટો અન્યાય થઈ રહ્યો છે તો એની સામે કોઈ યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપે એવી અમારી માંગ